નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ઘણા સમયના વેકેશન બાદ આજે આપણે ફરી મળ્યા છીએ. તો હવે આપણે ગણિત ગમ્મત ભણવાનું છે. તો હવે આપણે પ્રથમ સેમેસ્ટર છે તેના 1-7 પ્રકરણ પૂરા કર્યા. તો હવે આજે આપણે પ્રકરણ 8 ભણવાનું છે, વધુ ભારે કોણ. વધુ ભારે કોણ, તો હવે પાઠનું ટાઇટલ વાંચતા તમે વાંચો તો તમને ખબર પડે કે આમાં સરખામણી કરવાનું છે કે કઈ વસ્તુ ભારે છે, કઈ વસ્તુ હલકી છે, અને વજનને રિલેટેડ બધી વસ્તુ આવશે. તો આ પ્રકરણ આપણે રમતા રમતા ભણવાનું છે. ગોળ અને મગફળી. શબનમને ગોળ અને મગફળી ખાવાનું ગમે છે. એક દિવસ તેણે 1 કિગ્રા ગોળ અને 1 કિગ્રા મગફળી ખરીદી. તમે જાણો છો કે કિલોગ્રામને આપણે કિગ્રા તરીકે દર્શાવાય છે. ત્યાર પછી મગફળી ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે. જો આ મગફળીની કોથળી છે અને આ ગોળની કોથળી છે, તો મગફળી ગોળ કરતાં વધારે દેખાય છે. દેખાય છે તો એમ કે છે, હવે એના આધારે આપણને પ્રશ્ન પૂછેલો છે, મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે આપણને કહે છે. તો શબનમે 1 કિલો મગફળી ખરીદી હતી અને 1 કિલો ગોળ ખરીદ્યો, તો શું વજનમાં તે વધારે છે? તો ના, મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે નથી, તે માત્ર વધારે દેખાય છે. કારણ કે મગફળી પણ 1 કિગ્રા હતી અને ગોળ પણ 1 કિગ્રા હતો, એટલે વજનમાં વધારે ન કહેવાય, એ ખાલી એનું દેખાય છે. હવે એવી જ રીતે 1 કિગ્રા પોપકોર્ન અથવા 1 કિગ્રા ખાંડ. તો આ કીડીબેન એમ કહે છે કે તમે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી થેલીની જરૂર પડશે. તો 1 કિગ્રા પોપકોર્ન માટે વધારે મોટી થેલીની જરૂર પડશે કે 1 કિગ્રા ખાંડ માટે? તો 1 કિગ્રા પોપકોર્ન માટે, કારણ કે પોપકોર્ન છે એ વજનમાં હલકા થાય અને વજનમાં હલકા થાય એટલે 1 કિલોમાં એ વધારે આવે, અને વધારે આવે એટલે એના માટે આપણે થેલી મોટી જોઈ. પછી 1 કિગ્રા વટાણા અને 1 કિગ્રા બટેકા. તો 1 કિગ્રા વટાણા માટે કોથળી નાની જોઈએ અને 1 કિગ્રા બટાકા માટે કોથળી મોટી જોઈએ, તો આપણે 1 કિગ્રા બટાકા લખશું. હવે શું કહે છે, બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તે ચકાસણી કરો. હવે તમે બજારમાં જાઓ ત્યારે 1 કિલો વટાણા લ્યો અને 1 કિગ્રા બટેકા લ્યો, તો 1 કિગ્રો વટાણાની અને 1 કિગ્રા બટાકાની બંને કોથળી સરખી જ લેવાની, અને એ કોથળીમાં 1 કિલો વટાણા નાખવાના, એના જ કોથળીમાં મીન્સ કે બીજી એવી કોથળીમાં 1 કિલો બટેકા નાખવાના. એટલે આપણને ખબર પડે, ચાલો એ કોથળીમાં વટાણા સમાઈ જાય 1 કિલો અને બટેકા ન સમાય એવડી જ કોથળીમાં, તો આપણને ખબર પડી જાય કે કોના માટે વધારે મોટી જોઈ છે. એટલે આપણે એવું બજારમાં જઈને ચકાસણી કરવાની છે. વસ્તુ લેવા ગયા હોય ને ત્યારે પેશિયલ લેવા જવાનું નથી, જાતા હોય ત્યારે લઈ લેવાનું, જોઈ લેવાનું. હવે કોળું ટમેટાનો પંગો. કોળું અને ટમેટું બાજી પડે છે, પંગા લે છે. જોવો જે નાનકડી વાર્તા છે. આ એક મેદાન છે. જો તમને પહેલાં મેદાન દેખાડ દઉં, આ બગીચોની હોય ને જે આપણે રમવા જાતા હોય ત્યાં ઊંચક નીચક ને એવું બધું હોય, તો આ એક મેદાન છે. ત્યાં ટમેટાને દરરોજ રમવા આવે છે, ટમેટું છે એ દરરોજ ત્યાં રમવા માટે આવે છે. તેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે. એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીચવાના એક છેડે બેસે છે. હવે એ મેદાન છે ત્યાં ટમેટા દરરોજ રમવા જાય છે અને તેઓ ચીચવા ઉપર એટલે ઊંચક નીચક ઉપર બેઠા હોય છે. એક દિવસ એક મોટું કોળું આવે છે અને એક ચીચવા ઉપર બેસી જાય છે, એક છેડા ઉપર, એક ચીચવાના એક છેડા ઉપર બેસી જાય છે. જો ચિત્રમાં દેખાય છે તમને, આ એક છેડા ઉપર બેસી ગયું. હવે ચીચવાના એક છેડા ઉપર બેસે છે. જ્યારે તે લાંબા સમય સુધી ત્યાંથી ઊભું ન થયું ત્યારે ટમેટાએ બીજી બાજુ બેસવાનું અને ચીચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું, જેથી તે કોળું નીચે પડી જાય. હવે એ ઊભું ન થયું ત્યારે ટમેટાએ નક્કી કર્યું કે આપણે એક આયરે બધાએ બેસશું એટલે કોળું ઉલળશે. તો ટમેટા છેડા, નાના ટમેટાઓ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કર્યું. જો આ નાના ટમેટા છે એ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કરે છે. 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે 25 સુધી ચડે છે, પણ કોળું હજી પણ બેસી રહ્યું છે. હવે નાના ટમેટા છે એટલે 25 ટમેટા થયા ને તો એ હજી કોળુંને ઉચકાવી ન શક્યું, એટલે કોળું છે એને ઉલારી ન શક્યું એમ. તેથી મોટા ટમેટાએ મદદ કરવાનું નક્કી કર્યું. હવે મોટા ટમેટા એમ કહે છે કે નાના ટમેટા તમે ઉતરી જાઓ, તમારાથી ન ઉડું ને હવે અમે ચડશું.
तो हवे नाना टमेटा नीचे उतरी गया अने कदावर टमेटा माटे रस्तो करी आप्यो। हवे कदावर टमेटा चढ़े छे, जो चेड़ा टमेटा मोटा, हवे केटला चेड़ा, एक बे त्रण चार पांच छ एवी रीते 20 टमेटा सुधी चेड़ा ए चीचवो हवामां अधर गयो। जेवा 20 टमेटा सुधी पहोंच्यू त्यां तो चीचवो छे ई हवामां अधर गयो। जो आनू कोड़ानू मोटू बगड़ेलू छे ने, मने नीचे उतारो, मेहरबानी करीने मने नीचे उतारो, एम कहे छे कोड़ू। पछी आ टमेटा बधाय उर्रे उर्रे एवं दात काढे छे। तमारा विचार मुजब केटला नाना टमेटा कोड़ाने ऊंचू करी सके? तो 25 टमेटा सुधी तो नाना टमेटा कोड़ाने ऊंचा करी सक्या नहोता, एटले 40 टमेटा सुधी कोड़ाने ऊंचू करी सके। 40 नाना टमेटा लईने तो ई कोड़ाने ऊंचू करी सके। त्यार पछी केटली मोटी केरीओ कोड़ाने समतोल राखी सके? तो 15 मोटी केरीओ कोड़ाने समतोल राखी सके। हवे अनुमान करो केटला कोड़ा तमने चीचवा पर समतोल राखी सके? तो 4 कोड़ा छे, हवे बधायनो वजन अलग अलग होय, अमुकनो 20 किलो वजनो होय, अमुकनो 21 किलो होय, अमुकनो 18 किलो होय, बधायनो वजन अलग अलग होय, 22 किलो 24 किलो। तो 4 कोड़ा छे ई अनुमान तमने चीचवा पर समतोल राखी सके। तमारा वर्गना मित्रोना केटलाक नाम आपो के जेमनुं वजन, हवे तमारा वर्गमां तमारी साथे जे क्लासमां भणता होय ए मित्रनुं नाम लखवानुं छे जे तमारा जेटलुं सरखुं वजन होय, एटले के लगभग तमारा जेटलुं वजन होय। હવે તમારા જેટલું તમને લાગતું હોય કે આ મારા જેટલો જ છે વજનમાં, તો એનું નામ લખવાનું। પછી તમારા કરતાં વધારે વજન હોય તો તમારી સાઈઝ જોઈ લેવાની અને જોવાનું કે આ મારા કરતાં વધારે હશે અને તમારા કરતાં ઓછું હોય તો આપણને એમ ખબર તો પડી જાય, જાડો પાત્રો જોઈ તો તમારા કરતાં ઓછું હોય તો તમે જેટલા હોય એટલા એના કરતાં ઓછું વજનવાળાનું નામ લખી નાખવાનું। એ તમારી રીતે નામ લખી નાખવાનું છે। તમારો હાથ સીધો રાખીને એક હાથ પર કેટલા પુસ્તકો ઉચકી શકશો તે આપણે કહેવાનું છે। તો હવે તમારે એક સીધો હાથ રાખવાનો છે, હવે એના ઉપર એક પછી એક પુસ્તક મૂકતું જવાનું। તો પહેલું મૂકો, બીજું મૂકો, ત્રીજું મૂકો, ચોથું મૂકો, તો આશરે 4 પુસ્તકો ઉચકી શકો। પછી અમુક છે તો 5 ઉચકી શકે, અમુક છે તો 3 ઉચકી શકે, પણ આશરે 4 પુસ્તકો ઉચકી શકો। હવે તેના વજનથી બમણું। હવે ભારતીના માતા પિતા છે, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વિશેષ રીતે કરે છે, કારણ કે ભારતી તે દિવસે જન્મી હતી। હવે ભારતીના માતા પિતા છે એ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે, કારણ કે તે દિવસે ભારતીનો જન્મ થયો હતો। તેઓ ભારતીના વજન કરતાં બમણા વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વેચે છે। હવે તમારે તમારો જન્મદિવસ હોય ત્યારે તમે પણ તમારા ક્લાસ મિત્રોને ચોકલેટ ખવડાવો છો ને, એવી રીતે અમુક અમુક પેન્સિલ દઈએ, અમુક અમુક પેન દઈએ, એવી જ રીતે આના માતા પિતા એના જેટલા વજનની બમણી મીઠાઈ ખરીદે છે અને ગરીબોને આપે છે। તો જુઓ એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। જ્યારે ભારતી જન્મી ત્યારે તે 3 કિગ્રાની હતી, આજે સ્વાતંત્ર્ય દિવસ છે અને ભારતીની ઉંમર 5 વર્ષ છે, અત્યારે તેનું વજન 28 કિગ્રા છે। હવે તેના વજનનું અને તેના માતા પિતા દરેક સ્વાતંત્ર્ય દિને જે મીઠાઈ વેચે છે તેના જથ્થાનું અનુમાન કરવાનું છે। તો ચાલો આપણે જોઈએ, અત્યારે 5 વર્ષની છે એટલે 5 વર્ષની સુધી આપણે વજનને મીઠાઈનો જથ્થો કેટલો લેવો પડશે એ જોવાનું છે। તો જન્મ સમયે તે કેટલા કિગ્રાની હતી? 3 કિગ્રાની। તો એ જે ભારતીનું વજન છે તેના કરતાં બમણી મીઠાઈ ખરીદવાની છે, તો 3 વત્તા 3 કરી તો આપણે 6 કિગ્રા મળે, તો એ બમણી મીઠાઈ થઈ ગઈ। તો ત્યાર પછી 2 વર્ષની થઈ ત્યારે ભારતીનું વજન છે 9 કિગ્રા, તો અહીંયા આપણે શું ખાલી જગ્યામાં લખશું, 9 વત્તા 9 = 18 કિગ્રા, તો 18 કિગ્રા થઈ ગઈ બમણી મીઠાઈ। ત્યાર પછી 3 વર્ષની ઉંમરે એનો વજન હતો, હવે વજનમાં ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા આપણને 13 વત્તા 13 = 26 કિગ્રા આપેલું છે, તો એનું વજન કેટલું હશે?
तेर किग्रा, कारण के एनु बमणू करवानू छे मिठाई ना जत्था में, तो तेर वत्ता तेर करेलू छे तो एनु वजन केटलू होय छे तेर किग्रा। त्यार पछी चार वर्षनी उमरे एनो वजन छे 17 किग्रा, तो 17 वत्ता 17 बराबर 34 किग्रा एनो मिठाईनो जत्थो थशे। त्यार पछी 5 वर्षनी उमरे 22 किग्रा, तो 22 वत्ता 22 बराबर 44 किग्रा। त्यार पछी 5 वर्षनी उमरे अने 28 किग्रा, तो 28 वत्ता 28 बराबर 56 किग्रा मिठाईनो जत्थो थशे। तो एवी ज रीते तमारा माता पिता ने पूछो कि 2 वर्ष अने 4 वर्षनी उमरना बाळकनुं वजन केटलुं होय, तो आपणे अनुमान लगाड़वानुं छे। तो 2 वर्षना बाळकनुं वजन 10 થી 12 કિગ્રા અને તથા 4 વર્ષના બાળકનું વજન 15 થી 10 કિગ્રા હોય। હવે આપણે જેટલું ભણાવ્યું છે તે વ્યવસ્થિત રીતે પાઠ્યપુસ્તકમાં પૂરી લેવાનું છે।